હેલો ફ્રેન્ડ્સ, ચાલો આપણે પ્રકરણ 8માં હજી ધોરા રોગો વિશેની વાત કરીએ. આગળ આપણે જોઈ ગયા કયા બે રોગ વિશે? હા, મેલેરિયા અને પાંદુ રોગ. આ બંને વિશે આપણે ઘણી બધી માહિતી લીધી. કોના દ્વારા? હા, ચાર મિત્રો દ્વારા, જે આપણા મિત્રો છે. શું નામ હતું યાદ કરો? હા, હરપ્રીત, આરતી, નિશા અને વિપુલ. આ ચાર મિત્રો તો આજે પણ આપણને મદદ કરશે. આપણે હજી ઘણા બીજા રોગ વિશે માહિતી લેવાની છે. ચાલો હવે આપણને કયા રોગ વિશે માહિતી આપશે તો તમે જોઈ શકો છો, પોરા, બાર, મચ્છર. ચાલો તેઓ આના વિશે શું વાત કરી રહ્યા છે જોઈએ. રેડી છો? અરે વાહ, તો ચાલો આપણે એક પોસ્ટરનો પરિચય લઈએ. આ પોસ્ટર આપણને ઘણું બધું કહે છે. પોસ્ટરમાં સૌથી પહેલા ચાર ચિત્રો આપ્યા છે. આ ચાર ચિત્રોને તમે ધ્યાનથી જુઓ. આ ચિત્રોમાં પાણી કોઈક ને કોઈક જગ્યાએ એકઠું થઈ રહ્યું છે એવું બતાવવામાં આવ્યું છે. ત્યાર પછી નીચે એક સૂત્ર આપ્યું છે કે તમે મચ્છરને આમંત્રણ આપો છો, સાવચેત રહો, તેઓ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા ફેલાવે છે. હવે આ સૂત્ર પરથી આપણે સમજી શકીએ છીએ કે આપણે મચ્છરને આમંત્રણ કઈ રીતે આપી રહ્યા છીએ. તેનાથી આપણે સાવચેત રહેવું જોઈએ. ચાલો તેની નીચે થોડા મુદ્દા આપ્યા છે તેનો આપણે પરિચય લઈએ. તમારા ઘરની આસપાસ પાણી એકઠું ન થવા દો, ખાડાઓ પૂરી દો, પાણીની ટાંકી, કૂલરનું પાણી બદલો અને પાણીના ઘડા ચોખ્ખા રાખો. તેને દર અઠવાડિયે સૂકવવા જોઈએ. તમારી જાતને બચાવવા મચ્છરદાનીનો ઉપયોગ કરો. જો કોઈ જગ્યાએ પાણી ભરાયું હોય તો કેરોસીનનો છંટકાવ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મચ્છર પેદા ન થાય તે માટેના સૂચનો પણ છે, અને જો થયા હોય તો તેને માટે આપણે કઈ સાવચેતી લેવી જોઈએ તેના ઉપાયો પણ આપ્યા છે. આ પોસ્ટર આપણને ઘણું બધું કહે છે. આપણે તેને ઊંડાણપૂર્વક સમજવું જોઈએ. તમને ક્યારેક આવું પોસ્ટર દેખાય તો તેને સમજવાનો પ્રયત્ન કરજો. તો તમે પોસ્ટરમાં જોયું કે મચ્છર વિશે ઘણી બધી માહિતી આપી હતી ને? હા, એના પરથી તેઓ ચર્ચા કરે છે કે આ પોસ્ટરમાં શું આપવામાં આવ્યું છે. ત્યારે વિપુલ કહે છે કે આ પોસ્ટરમાં મચ્છરના નાના નાના કીડા વિશે વાત થઈ છે. તેથી નિશા કહે છે કે આ મચ્છરના બચ્ચા છે, તે મચ્છર નથી, પણ તે અલગ દેખાય છે. આરતી કહે છે કે તમે ક્યારેક આવું જોયું છે? ત્યારે નિશા કહે છે કે મારા ઘરની પાછળ એક જૂનો ઘડો હતો. એ ઘડામાં પાણી ભરેલું રહેતું હતું. તો એક દિવસ મને કંઈક દોડા જેવું દેખાયું. તેથી નિશાએ તેની મમ્મીને પૂછ્યું કે આ શું છે? ત્યારે તેની મમ્મીએ કહ્યું, મચ્છરે મૂકેલા ઈંડામાંથી આવ્યું છે, તેને પોરા કહેવામાં આવે છે. તેના વિશે મેં રેડિયો પર પણ સાંભળ્યું છે. આ સાંભળીને વિપુલે કહ્યું કે તેનું પછી શું કર્યું? ત્યારે નિશા કહે છે કે મારા પપ્પાએ તે ઘરાનું પાણી ફેંકી દીધું અને તે ઘરાને સ્વચ્છ રીતે ધોઈ નાખ્યો અને તેને ઊંધો કરીને મૂકી દીધો, જેથી તેમાં પાણી ભરાય નહીં. ત્યારબાદ હરપ્રીત કહેતો હતો કે સાઝિયા કાકીએ પણ મને કહ્યું હતું કે માખીઓ પણ રોગ ફેલાવે છે. કેવા રોગ? હા, પેટના રોગ ફેલાવે છે. ત્યારબાદ વિપુલને એક પ્રશ્ન થયો કે મચ્છર જો કરડે તો આપણને રોગ થાય છે, પણ આ માખીઓ તો આપણને કરડતી નથી, તો કઈ રીતે રોગ થતો હશે? તમે પણ વિચાર કરજો કે માખીઓને આધારે કઈ રીતે આપણને પેટના રોગ થાય છે. તમે થોડો વિચાર કરજો. ચાલો આપણે આગળ વધીએ. હવે તમને ખ્યાલ હોય તો ઘણીવાર ટાંકીમાં આપણને માછલીઓ જોવા મળે છે.
તો કેમ માછલીઓ કેમ મૂકવામાં આવતી હશે? હા, કારણ કે માછલીઓ મચ્છરના ઈંડા ખાઈ જાય છે, જેથી ટાંકીમાં પોરા પેદા થાય નહીં. આથી ટાંકીમાં માછલી મૂકવામાં આવે છે. ઘણીવાર પાણી પર તેલનું પડ રાખવામાં આવે છે. કેમ? કારણ કે એ તેલનું પડ પાણી પર પથરાઈ જાય છે, જેથી મચ્છરને ઓક્સિજન મળતું નથી, જેને કારણે મચ્છર તેમાં જીવી શકતા નથી. તો આ ઉપાય છે મચ્છર દૂર કરવા માટેના. કે આપણા ઘરમાં પણ એવી ટાંકી કે કોઈ એવું વાસણ હશે કે જ્યાં આપણે પાણી ભરવાનું હોય, તો એવા સમયે આપણે આ રીતની યોજનાઓ કરીએ તો આપણા એ વાસણ કે ટાંકીમાં મચ્છર પેદા થશે નહીં. હવે આપણે એક સર્વેક્ષણ કરીએ, મચ્છરની તપાસ. હવે અત્યારે તો આપણાથી બહાર નીકળશે નહીં, પણ તમે જ્યાં છો ત્યાંથી તમારે આ તપાસ કરવાની છે. કે તમે તમારે સોસાયટીમાં રહેતા હશો અથવા તમે ફ્લેટમાં રહેતા હશો. હવે આપણે એક સર્વેક્ષણ કરવાનું છે. તમે જ્યાં રહો છો ને તેની આજુબાજુના વિસ્તારમાં પાણી ભરાયેલું હશે, તો તમારે એક સર્વેક્ષણ કરવાનું છે કે એ પાણી બંધિયાર વિસ્તારમાં હોય અને જે વ્યવસ્થામાં હોય તેમાં તમારે ખરું કરવાનું છે. જેમ કે ધારો કે આપણી આસપાસ એક ટાંકી છે, બરાબર, એ ટાંકીમાં બંધિયાર છે એટલે કે બંધ છે, તો તેમાં ખરાની નિશાની કરવાની છે. તો તમારે આ કાર્ય કરવાનું છે. અને હા, તે કાર્ય કર્યા પછી પણ થોડા પ્રશ્નોની વાત પણ તમારે કરવાની છે. એ કયા પ્રશ્નો છે તે હું તમને આ વિડીયોમાં બતાવીશ. છેલ્લે તમને એની એક સ્લાઇડ મૂકી દઈશ કે જે તમારે સર્વેક્ષણ દ્વારા લખવાનું છે. તો આના માટે તમે રેડી રહેજો. હવે આપણે તપાસ અહેવાલ તૈયાર કરવાનો છે. હવે તમને આના વિશે ખ્યાલ ન હશે કે તપાસ અહેવાલ એટલે શું. તો ચાલો એવા બે જૂથનો તપાસ અહેવાલ આપણે જોઈએ, ત્યારબાદ તમે પણ તપાસ અહેવાલ તૈયાર કરજો. ચાલો આપણે અહેવાલ જોઈએ. જૂથ નંબર 1નો તપાસ અહેવાલ જોઈએ. ચાલો આપણે જોઈએ. અમને અમારી સારામાં પાણીના નળની આસપાસ લીલું જોવા મળ્યું છે, જે લીલ છે. લીલ એક વનસ્પતિ જેવું. લીલના કારણે ત્યાં લપસરું થઈ ગયું છે. ચોમાસામાં લીલ ખૂબ જ ફેલાય છે. અમે વિચારીએ છીએ કે તે નાના છોડ છે કે જે પાણીમાં ઉગે છે. તો આ અહેવાલમાં આપણે જોઈ શકીએ છીએ કે જૂથ એક પોતાની સારામાં પાણીના નળની આસપાસ જે લીલ બાજેલી હતી તેનો આપણને પરિચય કરાવે છે. ચાલો આપણે બીજા જૂથનો અહેવાલ પણ જોઈએ. સારાની નજીક તળાવ છે. પહેલાં તમે તળાવમાં પાણી જોઈ શકતા નથી, કારણ કે તે આખું છોડથી ઢંકાયેલું છે. એક કાકીએ કહ્યું કે તે છોર તેની જાતે પાણીમાં ઉગ્યા છે. તળાવની આજુબાજુ પાણીથી ભરાયેલા ખાડાઓ છે. અમે પાણીમાં થોડા પોરા પણ જોયા. જેવા અમે થોડા આગળ ગયા, આજુબાજુ ઉગેલા છોડમાંથી મચ્છર ઉડવા લાગ્યા. હરપ્રીતને લાગ્યું કે તેના ઘર નજીક આ ગંદુ તળાવ છે, તેના લીધે તેના ઘરમાં ખૂબ જ મચ્છરો છે. તો વિદ્યાર્થી મિત્રો, જૂથ બેનો આપણે વાત કરીએ તો તેમાં સારાની નજીક તળાવ છે. આ તળાવમાં ઘણા બધા છોડ ઉગ્યા હતા અને તળાવની આજુબાજુ પાણીથી ભરાયેલા ખારાઓ પણ છે અને એ ખારાઓમાં પોરા. હવે પોરા એટલે તો તમને ખ્યાલ આવી ગયો ને, હા, બાર મચ્છર તો તે જોવા મળ્યા હતા. અને આજુબાજુ જે ઉગેલા છોડ હતા તેમાં પણ નાના મોટા મચ્છરો દેખાતા હતા. હવે હરપ્રીતને લાગ્યું કે આ તળાવ કેટલું ગંદુ છે,
તેથી આપણા ઘરમાં તો ખૂબ જ મચ્છર આવી શકે છે. તો આ બે અહેવાલ બે સારાના આપણે જોયા. હવે તમારે પણ આ રીતે અહેવાલ તૈયાર કરવાનો છે. તો તમને તપાસ અહેવાલ વિશે થોડો ઘણો તો ખ્યાલ આવી ગયો હશે કે તમે જે જગ્યાની તપાસ કરો છો ને તેનો અહેવાલ તૈયાર કરવાનો છે, એટલે કે તેના વિશે તમારે માહિતી તૈયાર કરવાની છે કે તમે તે જગ્યાએ શું જોયું, તમને તેમાં શું નવું દેખાયું, કઈ રીતે હતું, આના વિશેની બધી માહિતી તમે અહેવાલમાં લખી શકો છો. તો આ રીતે તમારે તપાસ અહેવાલ તૈયાર કરવાનો છે. હવે આ મેલેરિયા રોગ થાય છે, પણ એમાં એક અલગ પ્રકારના મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે. હવે આની શોધ જે વૈજ્ઞાનિકે કરી હતી ને તેના વિશે આપણે થોડી માહિતી લઈ લઈએ. તો ચાલો હું તમને તેનો પરિચય કરાવી દઉં. તો આ એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે રોનાલ્ડ રોસ. તો આ વૈજ્ઞાનિક છે જે તેના પિતા સાથે ભારત આવ્યા હતા અને ભારતમાં તેમણે ડોક્ટરનું ભણ્યા હતા. તો એ સમયે મેલેરિયાથી ઘણા લોકો મરી જતા હતા. હવે ત્યારે એવું હતું કે કોઈને ખબર પડતી ન હતી કે આ મેલેરિયા કઈ રીતે થતો હશે. ત્યારના સમયમાં એવું લાગતું હતું કે કદાચ કાદવ કીચડને કારણે આ રોગ થાય છે, તેથી જ તેનું નામ મેલેરિયા પડ્યું. એટલે કે મેલેરિયાનો અર્થ થાય છે ગંદી હવા. તો આ કારણે આ રોગ થતો હશે. પણ મેલેરિયાના દર્દીમાં અમુક પ્રકારના મચ્છરના જીવાણુ જોવા મળ્યા. તો વૈજ્ઞાનિકના એક પ્રોફેસરે વિચાર્યું કે ચાલો આપણે આ મચ્છરનું અવલોકન કરીએ. તો રોજે રોજ ઘણા મચ્છરો લાવતા અને આ મચ્છરો દર્દીઓને કરડાવતા હતા. તેના બદલામાં તેઓને એક આનો આપતા હતા અને તેનું અવલોકન કરતા હતા. તો આ રીતે તેઓએ મેલેરિયાના રોગનો પરિચય લેવાનો પ્રયત્ન કર્યો. સિકંદરાબાદની એક હોસ્પિટલમાં તેઓએ માઇક્રોસ્કોપ યંત્ર એટલે કે સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા આ મચ્છરોની તપાસ શરૂ કરી. ત્યારબાદ થોડા દિવસ પછી એક બદામી રંગનું મચ્છર તેમને દેખાયું અને તેઓએ તે મચ્છરનું અવલોકન કર્યું. તો તેમનામાં એક કાળા રંગનું કંઈક દેખાયું અને તેના લક્ષણો મેલેરિયા થયેલ વ્યક્તિમાં પણ દેખાયું. આના પરથી મેલેરિયાના રોગની શોધ થઈ અને તે કઈ રીતે ફેલાય છે તેના વિશે આપણને માહિતી મળી. અને આ શોધને કારણે ડિસેમ્બર 1902માં રોનાલ્ડ રોસને પારિતોષિક આપવામાં આવ્યું. અને જ્યારે તેઓ મરણ પથારીએ હતા ને ત્યારે પણ તેઓએ કહ્યું હતું, હું કંઈક નવું શોધીશ, હું કંઈક નવું શોધીશ જ. તો આ તેમના છેલ્લા શબ્દો હતા. આ રીતે મેલેરિયાની શોધ થઈ હતી. અને મેલેરિયા કઈ રીતે થાય છે તેની પણ શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? હા, રોનાલ્ડ રોસ. તો આ વૈજ્ઞાનિક દ્વારા આપણને ખબર પડી ને કે મેલેરિયા કઈ રીતે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણાર્થમાં પણ ઘણી બધી માહિતી મેળવી, ઘણા બધા રોગનો પરિચય આપણને થયો ને. હા, અને કઈ રીતે કયો રોગ થાય છે એના વિશે પણ આપણે જોયું. તો હવે પછી આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે. બાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયોમાં જોયું હતું કે મચ્છરની તપાસ આપણે એક સર્વેક્ષણ કરવાનું છે. તો આ સર્વેક્ષણ આ રીતે કરવાનું છે. ચાલો હું તેની સમજ તમને કરાવી દઉં. તો સૌથી પહેલાં આપણે તેની માહિતી જોઈએ. તમારા વર્ગના બાળકોને 2 અથવા 3ના જૂથમાં વહેંચો. દરેક જૂથ સારામાં અથવા સારાની આસપાસ કોઈ એક વિસ્તારમાં તપાસ માટે જશે. જો ક્યાંય પાણી ભરાયેલું હોય તો સાવધાનીપૂર્વક નોંધ કરવાની રહેશે અને જ્યાં બંધિયાળ પાણી જોવા મળે ત્યાં ખરાની નિશાની કરો. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે તો આપણે કોઈ જૂથ પારી શકીએ નહીં, તેથી આ કાર્ય તમારે એકલા રહીને પણ કરવાનું છે.
તમારા ઘરની આસપાસ એવું કોઈ બંધિયાર પાણી હશે તો તેમાં ખરાની નિશાની કરો. જેમ કે ઘડો, કૂલર, ટાંકી, સારાના મેદાનમાં કોઈ ખુલ્લી જગ્યા, ગતર કે કોઈ બીજી જગ્યા, તો આમાંથી તમને જે લાગુ પડતું હોય તેમાં તમારે ખરાની નિશાની કરવાની છે. ત્યાર પછી તેની નીચે કેટલાક પ્રશ્નો આપ્યા છે તેના પણ જવાબ તમારે આપવાના છે.